हेलो डियर स्टूडेंट्स, बीबीएन पीबी हीरप्रा कन्या विद्यालय के ऑनलाइन लेक्चर में सभी का स्वागत है। आज हम कक्षा 9 में हिंदी विषय का अध्ययन करने वाले हैं। उनमें 12वां गद्य है रानी, लेखिका है महादेवी वर्मा जी। यह एक गद्य है जो महादेवी वर्मा जी के द्वारा लिखा गया है। हमने अगले लेक्चर में भी इनका अध्ययन किया था कि जो महादेवी वर्मा है उनकी जो बचपन की यादें हैं, संस्मृतियाँ हैं, संस्मरण है, उनकी बात यह गद्य में की गई है। जो बचपन में रानी नाम की घोड़ी जो उनके परिवार में आई और उनके साथ जो बदलाव हुआ उनका सचित्र वर्णन एक गद्य में महादेवी वर्मा जी ने किया गया है। तो रानी कैसी थी और सबसे पहले जब रानी उनके परिवार में आई तब जैसे बच्चे उसे नफरत करते थे, पर बाद में उन बच्चों के साथ रानी ने जो मैत्री बांध ली उनका भी वर्णन यहाँ पर मिलता है। उसके अलावा जब रानी है वो बच्चों को न देखती तो किस तरह से अस्थिर होकर पैर पटकने और हिनहिनाने लगती थी, इनका भी चित्रण है। यानी कि रानी थी वो एक समझदार घोड़ी थी, इस बात से पता चल जाता है। उनके अलावा जो बच्चे थे वो यह सोचते थे कि रानी जो छोटी होती तो कितना अच्छा था कि जैसे उनके कमरे में ले जाया सके और उनके साथ खेल सके, ऐसा बच्चे सोचते थे। तो उसका सचित्र वर्णन जो रानी घोड़ी थी उनका इस तरह से वर्णन किया है, मानो कि घोड़ी है वो हमारे सामने साक्षात खड़ी हो, इस तरह से महादेवी वर्मा जी ने घोड़ी का वर्णन किया है। तो अगले लेक्चर में हमने जो कहानी थी वो देखी थी, तो आगे की कहानी हम इस लेक्चर में पढ़ेंगे। जब रानी के आने के बाद जब बच्चे उनसे मैत्री कर लेते हैं उससे बाद क्या होता है कि उनकी घुड़सवारी का कार्यक्रम शुरू होता है। तो यहाँ तक हमने देखा था, फिर हमारी घुड़सवारी का कार्यक्रम आरंभ हुआ। महादेवी वर्मा छे एमना अने तेमना भाई बहन माटे घोड़े सवारी नो शुरुआत करवामां आवी। मेरे और बहन के लिए सामान्य छोटी पर सुंदर जीन खरीदी गई। लेखिका महादेवी वर्मा अने तेमनी नानी बहन हती एमना माटे सामान्य एक नानी एवी सुंदर एवी जीन, जीन एटले शुं थाय के जे घोड़ा उपर बेसवा माटे जे पलाण होय કે ઘોડા ઉપર એની ખુલ્લી પીઠ ઉપર બેસી શકાય નહીં એટલા માટે જે પલાણ નાખવામાં આવે એને શું કહેવાય જીન, એના માટે નાની સુંદર એવી જીન ખરીદવામાં આવી। અને તેનો ભાઈ છે વધારે નાનો હતો એટલા માટે ભાઈ કે લીએ ચમડે કે ઘેરેવાળી જીન બનાવી ગઈ, જિસસે સંતુલન ખોરે પર ભી ગિરને કા ભય નહીં થા। જ્યારે એના ભાઈ છે નાનો હતો એટલા માટે એને અલગથી જીન બનાવવામાં આવી એના માટે, અને એવા પ્રકારની જીન બનાવવામાં આવી કે કોઈ પણ પ્રકારની ઘોડી છે એ ગમે તેટલું દોડે, ગમે એટલું સંતુલન ખોવે, છતાં પણ એમનો ભાઈ છે એ પડી જાય નહીં, તેના માટે એ પ્રકારની જીન છે એ બનાવવામાં આવી। હવે ઘોડેસવારી કરવા માટે કેવી રીતે બાળકો છે ઘોડેસવારી કરતા, તો બહાર કે ચબૂતરે પર ખડે હોકર હમ બારી બારી રાણી પર આરૂઢ હતી। બારે છે એના તેના ઘરની બારે એક ચબૂતરો, ચબૂતરો એટલે કે પક્ષીઓને જે ચણ નાખવા માટેનો જે ચણતર કરવામાં આવ્યું એને શું કહેવાય ચબૂતરો। તો એ ચબૂતરા ઉપર ઊભા રહી અને વારે વારે મતલબ કે એક પછી એક બધાના વારા પછી વારા એવી રીતે રાણી ઉપર સવાર થતા બધા બાળકો, ઓર છૂટન સાથ દોડતા હોવા અમે ઘુમાતા। છૂટન હોય છે એ કોણ હોય છે, રાણીનો જે રખેવાળ હોય જેનું નામ છૂટન હોય, કે રાણીનો સાર સંભાળ કરવા માટે જે નોકર રાખવામાં આવ્યો હતો એ છૂટન છે એ રાણી સાથે દોડતો અને બાળકોને ઘુમા મતલબ કે ઘોડી ઉપર સવારી કરાવતો। સબેરે ભાઈ બહેન ઘૂમતે ઓર સ્કૂલ સે લોટને પર તીસરે પહર યા સંધ્યા સમય મેરે સાથ યહ કાર્યક્રમ દોહરાયા જાતા। સવારનો સમય હતો ત્યારે તેમના ભાઈ બહેન મતલબ કે એની બહેન અને તેમના ભાઈને ઘોડી ઉપર સવારી કરાવવામાં આવતી। જ્યારે મહાદેવી વર્મા છે એ મોટા હતા એટલા માટે સ્કૂલે જતા, તો જ્યારે સ્કૂલેથી પાછા આવે ત્યારે ત્રીજા પહોર એટલે કે શું થાય બપોર પછીનો સમય અથવા તો સાંજના સમયે તેમની સાથે પણ ઘોડેસવારીનો કાર્યક્રમ થતો। પરંતુ એસી સવારી અમારી વિદ્રોહી પ્રકૃતિ કો કેસે સંતુષ્ટ કરી શકતી હતી। મહાદેવી વર્મા એમ કહે છે કે અમારી પ્રકૃતિ અમારો સ્વભાવ કેવો હતો, વિદ્રોહી એટલે કે વ્યાકુળ હતો, એવા પ્રકારનો સ્વભાવ હતો કે અમને કોઈ પણ જાતની ગમે એટલી ઘોડા સવારી કરાવે પરંતુ અમને એવી સામાન્ય ઘોડે સવારીથી સંતોષ થતો ન હતો, એને વધારે વધારે ઘોડા ઉપર બેસીને સવારી કરવી હતી। જબ અસ્તબલમે રાણી કી ગરદન પર ઝુલકર તથા સ્ટૂલ કે સહારે ઉસકી પીઠ પર ચડકર ભી હમે સંતોષ ન હોતા થા। બાળકો છે એ શું કરે, એને સવારના સમયે એના બેનભાઈ અને બપોરના સમયે મહાદેવી વર્માને છૂટન નામનો જે નોકર હતો એ ઘોડા ઉપર સવારી કરાવતો, છતાં પણ એમને સંતોષ થતો ન હતો, એટલે બાળકો છે એ વધારે પડતા ઘોડી સાથે એના ઉપર સવારી કરવા માટે શું કરતા કે અસ્તબલ એટલે કે ઘોડીનો જે તબેલો હતો કે જ્યાં ઘોડી બાંધવામાં આવતી
ત્યાં જઈ અને રાણી જે રાણી નામની ઘોડી હતી તેની ગરદન એટલે કે એના ગળાના ભાગમાં ઝૂલે ઝૂલો ઝૂલે મતલબ કે એને પકડી અને બાળકો ઝૂલતા તે ઉપરાંત સ્ટૂલ લઈ અને સ્ટૂલના સહારે એની પીઠ ઉપર ચડી મતલબ કે એની પીઠ ઉપર ઊભા રહી અને બેસી અને એવી રીતે પોતે સવારી કરતા છતાં પણ એને સંતોષ થતો ન હતો એટલા માટે વધારેમાં વધારે સવારી કરવા માટે બાળકોએ શું કર્યું અંતમાં એક છુટ્ટી કે દિન દોપહર મેં સબ સોજાને પર હમ રાણી કો ખોલકર બહાર લે ગઈ જ્યારે બધા બપોરે છુટ્ટી એક દિવસ છુટ્ટી મતલબ કે રજાનો દિવસ હતો ત્યારે બપોરના સમયે બધા બાળકો છે મળી અને ઘોડીને છોડી અને બહાર લઈ ગયા મતલબ કે બધા જે મોટા વડીલો હતા એ સૂતા હતા અને બાળકો છે એ ઘોડીને છોડી અને બહાર લઈ ગયા और चबूतरे पर खड़े होकर उनकी नंगी पीठ पर सवारी करके बारी बारी अपनी अधूरी शिक्षा पूरी परीक्षा लेने लगे अने पछी शुं कर्युं के जे चबूतरो हतो ए चबूतरा उपर उभा रही अने राणीनी पीठ उपर के जे एकदम खुली हती कारण के एनी उपर पेलू जीन छे लागेलुं नहोतुं कारण के घोड़ी छे बांधेली हती सवारी समये ज ज्यारे घोड़ीनी सवारी करवामां आवे त्यारे जेनी उपर जीन लगाववामां आवतुं परंतु घोड़ी छे बांधेली हती अने बाळकोमां एटली बधी बुद्धिशक्ति हती नहीं एटला माटे एमने ज खुली पीठ उपर વારા ફસી વારા છે એ બધા ઘોડા ઉપર સવારી કરવા લાગ્યા અને પોતાની અધૂરી જે ઈચ્છાઓ હતી એ સવારી કરવાની ઈચ્છા છે એ પૂરી કરવા લાગ્યા યસ સ્વાભાવિક હી થા કે તાજરાની હમારી અરાજક પ્રવૃત્તિઓ સે પ્રભાવિત હો જતી હતી આ વસ્તુ છે એ સ્વાભાવિક જ હતી કે બાળકો જે અવ્યવસ્થા કરતા હતા કે રાણીની સાથે એવી રીતે વગર જીને સવારી કરતા હતા તો એનાથી રાણી છે એને વધારે પડતું સંકોચ થતો હતો એટલે કે બાળકોની એવા પ્રકારના જે વર્તન છે એના માટે યોગ્ય હતું નહીં વાસ્તવમાં બાળકો મેં ચેતનામાં વિભિન્ન સ્તરોમાં બદ્ધ ન હોકર સામાન્ય ચેતના કાંઈ બોધ રહેતા હે જ્યારે બાળકો છે એમાં વધારે પડતી જે બુદ્ધિશક્તિ છે એ હોતી નથી એને સામાન્ય બાબતો મતલબ કે જે ઘોડી હોય એમ જ જે તેમના બીજા રમકડાઓ હોય કે બીજા બધી વસ્તુ હોય એવી જ રીતે તે બાળકો છે એનામાં એટલી સમજ શક્તિ નહોતી કે આ એક પશુ છે કે એક પ્રાણી છે કે એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એવી સમજ હતી નહીં એટલા માટે એમણે ઘોડી સાથે છુટ્ટી ખુલ્લી પીઠે બેસવાનું નક્કી કર્યું અતઃ ઉનકી રીએ પશુ પક્ષી વનસ્પતિ સબ એક પરિવાર હો જાતા હે બાળકો છે એમાં એટલી સમજ શક્તિ હોતી નથી કે પશુ પક્ષી બધાની પોતાની જીવન હોય અને એ પણ એક સજીવ હોય એવું એ સમજતા નથી એટલા માટે એ વનસ્પતિ કે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય એને એને પણ પોતાનો પરિવાર જ સમજવા લાગે છે મતલબ એને પણ પોતાના જે વડીલો હોય કે એના ભાઈ બહેન હોય એવું જ સમજવા લાગે છે એટલા માટે જે રાણી છે એને એનાથી તકલીફ પડશે એવી એમાં સમજ શકતી હતી નહીં નિક્કી રાણી કે પૂછશે ઝૂલતા ઝૂલને લગતા હતા બાળકો છે એની સાથે કેવી રીતે રમતા રાણી સાથે તો નિક્કી જે નોળિયો હતો એ રાણીની પૂછ ઉપર એની પૂછ પકડી અને ઝૂલતો રોજી ઈચ્છા અનુસાર ઉનકી ગરદન પર ઉછલ કર ચડતી ઓર નીચે કૂદતી હતી રોજી હોય છે એ કોણ હોય છે એની કૂતરી હોય છે એ કૂતરીને જ્યારે ઈચ્છા થાય ત્યારે રાણીના ગરદન ઉપર એની પીઠ ઉપર ઉછળી મતલબ કૂદકો મારીને ચડી જાય અને પાછું કૂદકો મારીને ઉતરી જાય એવી રીતે એની સાથે રમતી ઓર હમ સબ ઉનકી પીઠ પર એસે ગર્વ સે બેઠતે માનો મયુર આસન પર આસીન હો અને બાળકો બધા રાણી છે એની પીઠ ઉપર એવી રીતે ગર્વ થઈ બેસતા મતલબ કે એવી રીતે અભિમાનથી બેસતા કે જાણે એવું લાગી રહ્યું હોય કે પોતે મયુર મયુર એટલે મોર મોરના આકારવાળું જે સિંહાસન હોય એના ઉપર આસીન એટલે કે એના ઉપર બેઠા હોય એવા ગર્વથી પોતે બેસતા રાણી હમ સબ કી શક્તિ ઓર દુર્બળતા જાણતી હતી રાણી છે એ થોડીક બુદ્ધિશાળી હતી એટલા માટે બાળકોની શક્તિ અને દુર્બળતા મતલબ કે એની નબળાઈ શું છે એની કમજોરી શું છે એ જાણતી હતી એટલે રાણી શું કરતી ઉનકી નંગી પીઠ પર અયાલ પકડકર બેઠને વાલો કો વ હલકી ચાલસે ઇધર ઉધર ઘુમાકર સંતુષ્ટ કરી દેતી હતી જ્યારે કોઈ પણ બાળક છે કોઈ પણ મહાદેવી વર્મા કે એના બેનભાઈમાંથી કોઈ પણ એની પીઠ ઉપર ખુલ્લી પીઠ ઉપર જ્યારે તે બાંધેલી હોય ત્યારે એની ઉપર અયાલ એટલે શું થાય જે પીઠ ઉપરના ગરદન ઉપરના જે વાળ હોય એને શું કહેવાય અયાલ તો એ અયાલ પકડી અને બેસે તો રાણી છે એ પોતાની જગ્યા ઉપર જ ધીમી ધીમી ચાલી અને આમથી આમ જઈ અને ઉપર બેસવાવાળાને સંતુષ્ટ કરી દેતી એટલે કે જાણે એને એવું લાગે કે પોતે ઘોડે સવારી કરી હોય એવી રીતે સંતુષ્ટ કરી દેતી પરંતુ એક બાર મેરે બેઠ જાને પર ભાઈને અપને હાથકી પતલી સંટી ઉસકે પેર મેં મારતી પરંતુ એક ઘટના એને યાદ આવે છે કે જ્યારે એક વખત છે એ મહાદેવી વર્મા ઘોડી ઉપર બેઠા હતા અને એનો નાનો ભાઈ છે એને પોતાના હાથથી એક પાતળી એવી સોટી છે એના મહાદેવી વર્માના સોરી જે
ताजरानी घोड़ी हती एना पगमा मारी दीधी। चोट लगने की तो संभावना ही नहीं थी, एने लागे चोट एटले के एने लागसे एवी संभावना हती ज नहीं, कारण के एनो भाई नानो हतो अने एनेथी एने धीमी एवी सोटी ज लागे मारेली हती, एटले एने कंई लागेलुं नहोतुं। परंतु इससे न जाने उनका स्वाभिमान को आहट हो गया या कोई दुखद स्मृति उभर आई। वह ऐसे वेग से भागी मानो सड़क, पेड़, नदी, नाले सब ऐसे पकड़ बांध रखने का संकल्प किए हो। जारे महादेवी वर्मा छे घोड़ीनी पीठ पर खुली पीठ पर बैठा था त्यारे एना भाईए भूलथी एक नानी सोटी छे एना पगमा मारी दीधी, રાણીના પગમાં। અને રાણીને ખબર નહીં, એને લાગે એવું તો સંભાવના હતી જ નહીં, પરંતુ ખબર નહીં કે એને સ્વાભિમાન છે ને કંઈક ધક્કો લાગ્યો અથવા તો કોઈક જૂની એવી યાદો તાજી થઈ ગઈ। પણ એ એટલા ઝડપથી ભાગેલી કે સડક, ઝાડ, નદી અને બધું જ પાછળ રહી ગયું અને એકદમ વેગથી છે એ દોડીને ભાગી, અને એના ઉપર કોણ સવાર હતા? મહાદેવી વર્મા, અને એ પણ ખુલ્લી પીઠ ઉપર। કુછ દૂર મેને અપને આપકો ઉસે ઉડન ખટલે ઉપર સંભાળ રખા। થોડાક સમય સુધી મહાદેવી વર્માએ પોતાની જાતને પેલો ઉડન ખટલો એવો ઉપમા આપી છે, કોને? રાણીને, કે રાણી છે એ એટલી તેજથી ભાગી હોય કે જાણે ઉડન ખટલો હોય। એની ઉપર થોડાક સમય માટે તો મહાદેવી વર્માએ પોતાની જાતને સંભાળીને રાખ્યા, પરંતુ ગિરના તો નિશ્ચિત હતા, પરંતુ એની ખુલ્લી પીઠ ઉપર બેઠા હતા એટલે પડવું તો સંભવ હતું જ, કે પડી જાય એવી શક્યતા હતી જ। मेरे गिरते ही रानी मानो अतीत से वर्तमान में लौट आई और इस प्रकार निश्चित होकर खड़ी हो गई जैसे पश्चाताप की प्रस्तर प्रतिमा हो। एम कहे छे के जाने जारे महादेवी वर्मा छे एने पोतानी जातने न संभाळी शक्या अने एनी घोड़ी जे घोड़ी भागती थी एने पोतानी जातने संभाळी न शक्या एटला माटे पड़ी गया नीचे। अने त्यारे राणी छे ए एवी रीते जाने तेनो भूतकाळमांथी वर्तमानमां आवी गई होय अने एकदम स्तब्ध थईने એવી રીતે ઊભી રહી ગઈ કે જાણે પથ્થરની મૂર્તિ ઊભી હોય એવી રીતે, જે મહાદેવી વર્મા જે જગ્યાએ પડ્યા હતા ત્યાં જ ઊભી રહીને એકદમ સ્થિર થઈ ગઈ। સાથીઓ કી ચીખ પુકારસે સબ દોડે ઓર ફિર બહુત દિનો તક મુજે બિછાને પર પડા રહેના પડા। એના સાથીઓ કે જે એના ભાઈ બહેન હતા એને રાડા રાડી કરી નાખી કે મહાદેવી વર્મા છે એ પડ્યા, તો એના કારણે એની બધા રાડો નાખવા માંડ્યા। એને બધા જે મોટા મોટા વડીલો હતા એ દોડી દોડીને ત્યાં પહોંચી ગયા અને ઘણા સમય સુધી મહાદેવી વર્મા છે એને લાગ્યું હતું એટલા માટે એને પથારી ઉપર પડું રહેવું પડ્યું। સ્વસ્થ હોકર રાણી કે પાસ જાણે પર વહ એસે કરુણ પ્રશ્નાસાપ ભરી દૃષ્ટિ સે મુજે દેખકર હિનીનાને લગી કે મેરે આંખ મેં આંસુ આ ગઈ। જ્યારે મહાદેવી વર્મા છે એ પથારીમાંથી સ્વસ્થ થયા ત્યારે મહાદેવી વર્મા છે એ જ્યારે રાણી પાસે ગયા તો એમની સામે કરુણ ભરી, મતલબ કે કરુણ એવી દ્રષ્ટિથી, કરુણ એવી નજરેથી જોતા હતા, મતલબ કે રાણી છે એની સામે એવી કરુણ નજરેથી જોતી હોય કે જાણે તેને પછતાવો થતો હોય કે મહાદેવી વર્મા છે પોતાની પીઠ ઉપરથી નીચે પડી ગયા એ વાતનો એને પછતાવો થતો હોય, અને એને જોઈ અને હણહણવા લાગી એ જોઈ અને મહાદેવી વર્મા છે એની આંખોમાં આંસુ આવી ગયા। એવી જ બીજી ઘટના છે એ મહાદેવી વર્મા છે એને યાદ આવે છે, તેની વાત કરે છે કે એક વાર ભાઈ કે જન્મદિન પર નાનીને ઉસે સોને કે કડે ભેજે। જ્યારે મહાદેવી વર્મા છે એના નાના ભાઈનો જન્મદિવસ હતો ત્યારે એમના નાનીએ એમના માટે સોનાના નાના નાના કડાઓ, હાથમાં પહેરવાની જે કડલા હોય એ મોકલ્યા। સામાન્યતઃ હમ કોઈ ભી નયા કપડા યા આભૂષણ પહેનકર રાણી કો દિખાને અવશ્ય જાતે થે। બાળકો છે, આપણે જોયું કે બાળકો હોય એમાં એક પ્રકારની ચેતના હોય, એવા પ્રકારની સમજ શક્તિ હોય કે પશુ પક્ષી બધાને પોતાનો પરિવાર જ માનતા હોય, તો અહીંયા મહાદેવી વર્માને તેના નાના બેનભાઈ છે એ રાણીને પોતાનો પરિવાર જ માને છે કે એના પરિવારનો સદસ્ય હોય એમ જ માને છે। એટલે જ્યારે પણ બાળકો છે કંઈ નવી ચીજ વસ્તુ લઈ આવે કે પોતાના માટે નવા કપડાં કે કોઈ પણ જાતની વસ્તુઓ લે તો એ વસ્તુ પહેરી અને રાણી જે ઘોડી હતી એને જોવા માટે લઈ જતા, મતલબ કે એને બતાવવા માટે લઈ જતા કે અમે આ વસ્તુ ખરીદી છે। તો એવી જ રીતે જ્યારે એના ભાઈનો જન્મદિવસ હતો ત્યારે એમના નાનીએ તેને સોનાના નાના નાના કડલાઓ મોકલ્યા હતા, તો એ પણ રાણીને બતાવવા માટે બાળકો લઈ જાય છે। સુંદર છોટે છોટે શેર મુહ વાલે કડે પહેનકર ભાઈ ભી રાણી કો દિખાને ગયા। અને કડલા છે એ કેવા હતા? સુંદર એવા નાના નાના શેર મુહ, શેર એટલે સિંહ હોય એના મોઢાવાળી આકૃતિવાળા કડલાઓ છે એ પહેરી, અને એનો નાનો ભાઈ છે એ રાણીને દેખાડવા માટે લઈ ગયો, મતલબ ઘોડીને બતાવવા માટે લઈ ગયો। ઓર ન જાને કિન પ્રકાર પ્રેરણા સે વહ દોનો કડે ઉતાર કર રાણી કે ખડે સતર્ક કાનો મેં વલય કી તરફ પહેના આયા।
એનો ભાઈ છે એ કડલાઓ છે એ રાણીને બતાવવા માટે લઈ ગયો હતો, પરંતુ એને ખબર નહીં કે શું થયું કે કઈ પ્રકારની પ્રેરણાથી એને એવું વિચાર આવ્યો કે એને શું કર્યું, બંને કડલાઓ છે હાથમાંથી કાઢી અને રાણી છે એના બે ઊભા કાન હતા કે એ કાન ઉપર પહેરાવી અને આવી ગયો. ફિર હમ સબ ખેલ ખેલ મેં કડો કી બાત ભૂલ ગઈ, અને પછી બધા બાળકો છે એ રમત રમતમાં જે કડલાઓ છે એ ભૂલી જ ગયા કે કડલાઓ છે એ ક્યાં ગયા એ વાત સૌ ભૂલી જ ગયા. સંધ્યા કા સમય ભાઈ કે કડે હાથ કડે રહિત હાથ દેખ કર જબ માને પૂછતાછ કી તબ ખોજ આરંભ હુઈ કી કડી કહીં ભી કડો કા પતા નહીં ચલા. જ્યારે સાંજના સમયે બાળકો છે એ રમીને પાછા ઘરે આવે છે ત્યારે એના ભાઈના હાથ એના માતા છે એના ભાઈના હાથ જોવે છે તેમાં કડલા હોતા નથી, ત્યારે પૂછતાછ કરે છે પરંતુ કડલા છે એ ક્યાંય મળતા નથી. રાણી અપને કાનો કો ખુરો સે ખોદતી ઓર હિની નાતી રહી. રાણી છે કંઈક સંકેત આપતી હોય એવી રીતે પોતાના કાન છે એને ખુરતી હતી, મતલબ કે કાનને ખંજવાડતી હતી અને કંઈક જમીનમાં છે એ ખોદતી હોય અને હણહણતી હોય એવું પ્રકારનું વર્તન કરતી હતી. અંત મેં બાબુજી કા ધ્યાન ઉસકી ઓર ગયા ઓર ઉનકી ઉન્હોને મિટ્ટી હટાને કા આદેશ કિયા. જે રાણી છે આ પ્રકારનો સંકેત આપતી હતી કે એના કાનને ખુરતી હતી અને જે ખુરી એટલે કે એની જે ખરીઓ હોય એનેથી જમીન ખોદતી હોય એવા પ્રકારનો સંદેશો આપતી હતી કે કંઈક ઇશારો આપતી હોય સંકેત આપતી હોય એવું લાગતું હતું. એટલે છેવટે એના બાબુજી એટલે કે એના પિતાજી હતા મહાદેવ વર્માના, એ પિતાજીનું ધ્યાન છે એ પહેલી રાણી તરફ ગયું અને તેને નીચેની રાણી જ્યાં બાંધવામાં આવતી હતી એના નીચેની માટી હતી એ ખોદવાનો આદેશ આપ્યો બધાને નોકરોને. કિસીને કુછ ગહેરા ગડ્ઢા ગોત કર દોનો કડે ગાડ દીએ થી. કોઈએ રાણીની નીચે ઊંડો ખાડો ગારી અને બંને કડા છે એમાં અંદર દાટી દીધા હતા. દંડ તો કિસી કો નહીં મિલા પરંતુ રાણી સારે ઘર કે હૃદય મેં સ્થાન પા ગઈ. હવે એ કડા છે એ કોને દાટ્યા હતા એ કોઈને ખબર હતી નહીં, કોઈને દંડ તો આપવામાં ન આવ્યો પરંતુ રાણી છે એની જે બુદ્ધિશક્તિ હતી એનાથી એ આખા હૃદયમાં પોતાનું મતલબ કે બધા ઘરના લોકોના હૃદયમાં પોતાનું સ્થાન મેળવી ગઈ. એક ઘટના આપની વિચિત્રતા મેં સ્મરણીય છે. એક બીજી ઘટનાની વાત કરવામાં આવે છે કે એ ઘટના છે એ ખૂબ જ વિચિત્ર કહી તો એવી વિચિત્ર ઘટના છે એ મહાદેવી વર્માને સ્મરણીય એટલે કે યાદ છે. એક સવેરે ઉઠને પર અમને રાણી કે પાસ એક છોટે સે ઘોડે કે બચ્ચે કો દેખા. જ્યારે બાળકો છે એક સવારે ઉઠી અને ઘોડી પાસે જાય છે તો જોવે છે કે ઘોડી પાસે એક સુંદર એવો નાનું ઘોડાનું બચ્ચું છે એ ઊભું હતું. એને જોયું તો બાળકોને આશ્ચર્ય થયું, યહ કહાં થા કહકર હમને રામા કો ઇતના થકા દિયા. હવે બાળકો છે એને આશ્ચર્ય થયું કે ઘોડાનું બચ્ચું છે એની પાસે ઊભું હતું રાણી પાસે, તો એને પૂછ્યું કે આ ક્યાં હતું અત્યાર સુધી ક્યાંથી આવ્યું. એવું પૂછી પૂછી અને રામા જેમનો નોકર હતો એને એવું પૂછી પૂછીને એટલો બધો થકાવી દીધો કે ઉસને નિરુપાય ઘોષણા કી કે વહ નયા જીવ રાણી કે પેટ મે દાના ચારા ખાકર સો રહા થા. રાણીને જે પાસે ઉભેલું જે બચ્ચું હતું ઘોડાનું એને રામાને બાળકોએ એટલો બધા પ્રશ્ન પૂછ્યા અને એટલા બધા પ્રશ્ન પૂછીને થકાવી દીધો કે અંતે રામાએ એના જવાબમાં શું કીધું કે એને એવું કીધું કે આ નાનકડું જીવ છે નાનકડું બચ્ચું છે એ રાણીના પેટમાં સૂઈ અને એનું દાણા અને ચારા મતલબ કે એનું ખોરાક છે એ ખાઈને સૂતું હતું. ભાઈને ઉત્સાહે પૂછ્યા ઓર ભી હે, ભાઈ છે એને એનો નાનો ભાઈ હતો એને ઉત્સાહપૂર્વક પૂછ્યું હજી પણ છે અંદર. ઓર રામાને સ્વીકૃતિ મેં સીરી લાયા. રામા છે એને એટલો બધો થકાવી દીધો હતો કે એના ભાઈએ બીજી વખત પૂછ્યું કે હજી પણ છે ત્યારે રામાએ સ્વીકૃતિ એટલે કે હકારમાં માથું હલાવી દીધું કે હા હજી પણ અંદર છે. અબ તો હમ વિસ્મૃત ભી હોય ઓર ક્રોધિત ભી. હવે બાળકો છે વિસ્મૃત એટલે કે આશ્ચર્યમાં આશ્ચર્યચકિત પણ થયા અને ગુસ્સે પણ થયા. શા માટે ગુસ્સે થયા, એ છૂટા છોટે જીવ કોઈ કામધામ તો કરતે નહીં ઓર હમારી પીઠ પર હમકો પીઠ પર બેઠા કર દોડાને વાલી રાણી કા દાણા ચારા ખાકર સ્વયં ખાકર ઉસકે પેટ મેં લેટે રહેતે થે. બાળકો છે એ આશ્ચર્યચકિત પણ થયા અને ક્રોધિત પણ થયા ગુસ્સે પણ થયા કે નાના નાના જીવ છે જે ઘોડીની બાજુમાં ઉભેલું જીવ છે એના ઉપર ગુસ્સે થતા હતા કે આવું નાનું નાનું જીવ છે એ કાંઈ કામધામ તો કરતું નથી અને અમને જે પીઠ ઉપર બેસાડીને દોડે છે એવી રાણીના પેટમાં સૂઈ અને એનો ખોરાક ખાઈ જાય છે એવી રીતે એના ઉપર ગુસ્સે થતા હતા એનાથી નારાજ હતા. ભાઈને કહા રાણી કા પેટ ચીરકર હમ કમસે કમ એક ઓર ઘોડા નિકાલ લે. ત્યારે એના ભાઈએ બાળકો મતલબ ત્રણેય બાળકો મળી અને વાતો કરતા હતા તેમાં એનો નાનો ભાઈ છે એના આઈડિયા આપ્યો વિચાર આપ્યો કે હજી પણ આપણે રાણીનું પેટ ચીરી અને એક નાનો ઘોડો છે એમાંથી કાઢી લઈએ.
तब बच्चे घोड़े पर वे बहन भाई बैठेंगे और रानी मेरी सेवा में रहेंगी। त्यारे एने एवो विचार आयो के महादेवी वर्मा छे मोटा हता एटला माटे घोड़ी छे मोटी हती एटला माटे घोड़ी छे रानी રાણી હતી એ મહાદેવી વર્માની સેવામાં રહેશે, અને જે નાના નાના ઘોડાઓ બંને હશે, એક તો બચ્ચું છે એ હતું જ, પણ જ્યારે બીજું બચ્ચું છે એ રાણીના પેટમાંથી ચીરી અને કાઢવામાં આવે તો શું થાય કે નાના બે બહેનભાઈ છે એના માટે એક એક નાના બચ્ચા થઈ જાય અને રાણી છે એ મહાદેવી વર્મા માટે થઈ જાય। એવી રીતે ત્રણેય ભાગ પાડી લીધા। પ્રસ્તાવ મુજબ ઉચિત જાન પડા, જે આ પ્રસ્તાવ જે નાના ભાઈએ વિચાર આપ્યો હતો એને યોગ્ય લાગ્યો કે હા બરાબર છે કે હજી એક ઘોડું છે એ પેટ ચીરીને કાઢવામાં આવે તો શું થાય, બે નાના બચ્ચા છે એ નાના બેનભાઈના થઈ જાય ને રાણી છે એ લેખિકાની થઈ જાય। જબ હમ એક દોપહર કો વહી સે કહીં શાક કાટને કા ચાકુ લે આયા, ત્યારે શું કર્યું એના નાનો ભાઈ છે એને એક બપોરના સમય જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારના સમય એક શાક કાટવાનું એટલે કે શાક શાકભાજી કાપવાનું જે ચાકુ છે એનો ભાઈ છે ક્યાંકથી લઈ આવ્યો। તબ મેરે સાહસને જવાબ દે દીધા, ત્યારે મહાદેવી વર્મા છે એનો બુદ્ધિએ જવાબ આપી દીધો, એને આઈડિયા આવ્યો, વિચાર આવ્યો બાળકોને, ઓર એક ભી સમસ્યા, એક ઓર ભી સમસ્યા હે કે ઓર અમારા ધ્યાન ગયા। એને બધાને વિચાર આવ્યો કે આપણે ચાકુથી એનું પેટ ચીરીને એક હજી એક બચ્ચું કાઢી લઈએ, પરંતુ એને વિચાર આવ્યો એ સારી વસ્તુ કહેવાય કે એને હજી એક સમસ્યા હતી, આખિર હમ રાણીકા પેટ સિંહેંગે કહેશે। એને વિચાર આવ્યો કે રાણીનું પેટ કાપીશું તો ખરા, પરંતુ પાછું એને સીવશું કેમ, માકી મહિનસી સોઈ તો સોઈશે તો સીના સંભવ નહીં થા, એના માતાની જે કપડાં સીવવાની મહિન એટલે શું થાય નાની એવી સોઈ છે એનાથી સીવવાનું સંભવ હતું નહીં, કારણ કે રાણી છે એનું ચામડું છે એ જાડું હતું અને એ છે એની માની નાની એવી સોઈ છે એના પેટ એના ચામડું ચીરી શકે નહીં। ઓર ટાટ સીને કા બડા સુયારામાં આપણી કોઠરી મેં રખતા થા જહાં અમારી પહોંચ નહીં થી, અને ટાટ એટલે શું થાય જે કોથળાઓ જે મોટા મોટા કોથળા સીવવાનો મોટો એવો સુયો હતો એ રામા પોતાનો નોકર છે એ પોતાની કોઠરી એટલે કે એના રૂમમાં રાખતો હતો જ્યાં બાળકોની પહોંચ એટલે કે બાળકો જઈ શકે એમ હતા નહીં। કુછ દિનો ઉપરાંત જબ રાણીકા અશ્વસી સુ કુછ બડા હોકર દોડને લગા તબ હમે ન અપના ક્રોધ સ્મરણ રહા ઓર ન પ્રસ્તાવ, અને થોડાક સમય પછી શું થયું કે જ્યારે રાણીનું જે નાનું અશ્વ એટલે શું થાય ઘોડોનું જે નાનું બચ્ચું હતું બાળક હતું એ પાછું દોડવા લાગ્યું, ત્યારે બાળકો છે પણ એની સાથે દોડવા લાગ્યા અને એને એના પ્રત્યેનો જે ગુસ્સો હતો એને યાદ રહ્યો નહીં, અને પેલો પેટ ચીરીને બીજું બચ્ચું કાઢવાનો પ્રસ્તાવ એ પણ એને યાદ રહ્યો નહીં, બધી વાત ભૂલી ગયા અને પાછા એના બચ્ચા સાથે રમવા લાગી ગયા। તો અહીંયા આપણો આ પાઠ છે એ પૂરો થયો, અને આના ઉપરથી આપણે ખ્યાલ આવે કે મહાદેવી વર્મા છે એના બાળપણના જે સંસ્મરણો છે કે રાણી છે એના પ્રત્યેનો પ્રેમ, એના સિવાયના જે બીજા બે પશુઓ હોય છે રોજી અને નિક્કી પ્રત્યેનો જે પ્રેમ છે એ આમાં આપણે જોઈ શકાય છે। થેન્ક યુ।